કે તમે આખી દુનિયામાં લઈ થાકીને જ્યારે ઘરે આવો જીવન જંજાળગા મમતા મમતા નખો લે જીવન જંજાળ જેવડો માણાવડી આવડી તો રહેવાની છે જીવન જંજાળ મમતા નખો લે તા તો બાળક બનીને ઊંઘી જાઉં અમાથડા પંપાળે છે ટેરવા તાં તો હું બાળક બનીને ઊંઘી જાઉં અમાથડા પંપાળે છે ટેરવા એ માને આંગળાના ટેરવા છે એમાં અમૃત જ્યારે જરતું હોય અને એ માથામાં ફરે ત્યાં તમે ગમે એવડી ઉંમરના હો અને ગમે એવડી જનજાળ લઈને આવ્યા હો એ માના ખોળા માથું નાખી ત્યાં બાળકથી ઊંઘ આવી જાય અત્યારે તમે બાળક થયા છો તમારી આંખમાં જી એ આ શું દેખાય છે મને નમસ્કાર મિત્રો હું દિનેશ સિંધવ વિશેષવિદ દિનેશમાં ફરી તમને મળ્યો છું મારી સાથે કોણ બેઠું છે બિલકુલ બોલવાની જરૂર છે નહીં હેપી બર્થ ડે થેન્ક યુ જી અને જન્મથી લઈ અને કલાકાર તરીકેની આખી જર્ની તમારે માયાબેની જોવી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપું છું એ તમે જોઈ લેશો તમારો જન્મદિવસ છે જી મા માટે શું કહેશો માથી મોટું આ દુનિયામાં કોઈ નથી માતૃ શરીરના ચાર સ્વરૂપ હોય છે આજે મધર ડેનું કીધું એટલે કહો આપને જન્મ થાય ત્યારે એનું નામ દીકરી હોય છે પછી એનો પહેલો એલો પ્રેમ થાય ભાઈ સાથે બીજું નામ પડે છે એનું બેન ત્રીજું નામ જ્યારે એ ચાર મંગળ ફરીને પારકે પાદર વહી જાય ત્યારે એનું ત્રીજું નામ પડે છે એ વહુ છે અને પછી ભગવાનની કૃપાથી એના ઘરે પારણું બંધાય અને બાળકને જન્મ આપે ત્યારે એનું ચોથું નામ પડે છે એ માં બસ માથી મોટું પછી એ દુનિયામાં કોઈ નથી માની મા હોય તો એ નાની કહેવી પડે માનો બાપ થવા જાય એને નાના કહેવા પડે એ મોટા ના હોય એમ જગતમાં માથી મોટું આ દુનિયામાં કોઈ નથી મા વિશે ગવું હોય તો કવિ દાદના ટેરવું યાદ આવે કે માનિક જેમ ભગવાન દ્વારકાધીશને એક એક વસ્તુ મધુર છે ગોવા મધુરા ગોપા મધુરા વજનમ મધુરમ હલનમ મધુરમ ચલનમ મધુરમ મને ક્યારેક ક્યારેક લાગે કે વલ્ભાચાર્યએ માથી શરૂઆત કદાચ કરી હોય કારણ કે ઈશ્વર આપણી માં છે અને ભગવાને કીધું કે હું ઘરે ઘરે નહીં પહોંચી વળું એટલે માનું સર્જન કર્યું છે એટલે મા અને ભગવાન બિલકુલ અલગ નથી પણ એનો અનુભવ મા મહાન છે માની અંદર તાકાત છે એનો અનુભવ ક્યારે થાય કે આખી દુનિયામાં તમારે ગમે એવી ઉંમર હોય મને અનુભવ થયેલો છે અત્યારે મારી મા છે નહીં અનુભવ થાય છે મને યાદ છે કે મારે જ્યારે ભાગવત કથા મારા કરે અને આપ જાણો છો કે કલાકારોનો ખૂબ મારા ઉપર પ્રેમ સમાજની લાગણી એટલે રાત ડાયરો ચાલે સાતે સાત દિવસ સવારમાં તો પછું વહેલા પૂજામાં બેસીને પાછા આઠ વાગે તો મહેમાન મળે આવવા એટલે ડે નાઈટ બિલકુલ થાક નહીં આપ જેવા મિત્રો બધા આવે કલાકાર મિત્રો આવે વડીલો આવે એ પાવરમાન પણ રાતે ડાયરો ચાલુ હોય અને કડીક પૈસાની ગોર કરું શરીર છે ને યાર થોડોક તો ઓલું દેખાય ને તો ખાસ મને યાદ છે ત્યારે મારા મા અમારા સ્ટેજની પાછળ મારું મકાન હતું જે કથા ડોમ જે હતો વ્યાસપીઠની પાછળ જ મારું મકાન હતું એને અડીને મારા બા ખાટલો નાખીને ત્યાં બેસતા લાંબા પગ કરીને ખાટલા એ મારા ફૂઈ મારા ત્રણ બીજા બે બીજા ફૂઈઓ એ મોટી મોટી ઉંમરના માઓ ત્યાં બેસતા એટલે હું એમ ઘોર કરીને આંબલી આટી ખાય અને મારા માના ખોળામાં આ ઉંમરે માથું નાખી દઉં એટલે એ આમ બેઠા 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 માથા ઉપર ગળીક આમ માથામાં આંગળા ખંજવાળા ફેરવે વાહ મારો દીકરો વાહ વાહ વાજી બહુ રાજી બહુ રાજી એ ત્યાં રાજી રાજી કે અને મારે આંખમાં માહુડા જાતા હોય ત્યારે કવિ દાદ બાપુએ જે લખેલું ટેરવા આપણા પદ્મશ્રી દાદ બાપુ કવિ દાદે ઘણી એમાં પંક્તિઓ લખી પણ આ એક પંક્તિ કે તમે આખી દુનિયામાં લઈ થાકીને જ્યારે ઘરે આવો જીવન જંજાળગા મમતા નખોળે જીવન જંજાળ જેવડો માણાવડી જંજાળ તો રહેવાની જ જીવન જંજાળગા મમતાના ખોળ લે તાં તો બાળક બનીને ઊંઘી જાઉં અમાથડા પંપાળે છે ટેરવા તાં તો હું બાળક બનીને ઊંઘી જાઉં અમાથડા પંપાળે છે ટેરવા એ માના આંગળાના ટેરવા જે માલે અમૃત જ્યારે જરતું હોય અને એ માથામાં ફરે તા તમે ગમે ઉંમરના હો અને ગમે એવડી જંજાળીને આવ્યા હો એ માના ખોળામાં માથું નાખીએ ત્યાં બાળકથી ઊંઘ આવી જાય અત્યારે તમે બાળક થયા છો તમારી આંખમાં જી એ આ શું દેખાય છે મને શું ના માનું નાથી માતો થાકીને જતા હશો તો બાપ પણ હવે તો નથી ડેલીએ ધીરે ધીરે એ લાગણી છે ને એ ચેન્જ એટલે ફરતી જતી હોય છે મા ગઈ ને એટલે દીકરી માનું સ્થાન પછી લઈ લે તમે આવો ને એટલે પપ્પા આવી ગયા કેમ મોડું થયું એટલું કહે ને તો તમારો થાક વયો જાય એટલે એ સ્થાન પછી દીકરી લેતી હતી એને વળાવી ભગવાને મારી સામું જોયું અને મારા દીકરા ભરતના ઘરે પણ એ અત્યારે દીકરી આવી છે અત્યારે બે અઢી વર્ષની બસ દાદા આવી ગયા એટલે એ એનો જે હોકારો છે એ માનો હોકારો જેમ પરિવર્તન થતો જતો હોય એ એ હૂફ ત્યાંથી મળતી હોય છે અને છેલ્લે હું જે બાપુના શબ્દો કહું કે અમે અમારા બા ગુજરી ગયા પછી સતત પંદર વીસ દિવસ હું બેઠો હતો કારણ કે એટલું બધા માણસો એક બેસણામાં આવી કે પાંચ બેસણા રાખીએ તો પાર નહોતો હોય એટલે બધાની સાથે પાંચ સંબંધ હોય એટલે હું લગભગ સતત બારમું ગયા પછી પણ સાત આઠ દિવસ બેઠો હતો અને સવા મહિનો મેં પ્રોગ્રામ નહોતા કર્યા કોઈ અને પ્રથમ પ્રવાસ મેં પૂછ્યું બાપુ સાથે જુનાગઢ આપણે ત્યારે કથા હતી બાપુની જૂનાગઢમાં એટલે ત્યારે હું સાથે ગયો પણ સતત બેઠેલો ને ઘરે તે આવે બાપુના દર્શને બધાય પણ માણસોને આવતા ભાડો એટલે મારે આમ કરાઈ જાય અને એમાં અચાનક બાપુએ મારે સામે જોયું સાહેબ એક મને નીંદર નહોતી આવતી આંખ વેચું એટલે માની ચીતાનો ભડકો દેખાય અગર મારી માની ઉંમર હતી એકસો એક વર્ષની આજુબાજુ પણ તે તો એના મારે મારની ઉંમરમાં તો મને ડિફરન્સ થવાનો જ નથી ફરક તે એની પાસે તો હું એવડો જ રહેવાનો છું પણ એ બાપુએ એક જ ક્ષણમાં આખી પીળા જાણે કે બી ઓળખી ગયા હોય અને ત્યારે બાપુએ કીધું કે અત્યાર સુધી માના કોઠામાં તો હવે ગુરુના કોઠામાં છો સાહેબ હિંમત મળી જાય છે એટલે એ માનું મહત્વ તો જિંદગીમાં કોઈ પણ જીવ માટે આપણા એક માટે ને કોઈ પણ જીવ માત્ર માટે એ મા હોય છે બાપને યાદ કરી લઈએ શું નામ વિરા દાદા વિરા દાદા વિરા દાદા ગયા પછી લોકોએ તમને આમ તો જોયા છે જે તમને તમને એ નાના થતાં પણ લોકો જોયા છે જે એટલે તમે એમ ભૂલી શકતા નહોતા એમને ઘણી બધી વાતો કરીશું મજા આવી છે જતાં જતા ઓડિયન્સને કશું કહેવું હોય તો બસ આપના તમામ દર્શક મિત્રોને એટલું જ કહો કે આવી ચેનલોથી જોડાતા રહ્યો અને આપને પણ કે આવા શ્રોતાઓ કાંઈક તમારી પાસેથી એક અલગ કાંઈક રાહ જોઈને બેઠા હોય છે બાકી તો તમામ ચેનલો પોતપોતાનું કાર્ય કરે જ પણ આવી જે ચેનલો આપના બધાના માધ્યમથી આપ બધાય સાથે સંકળાયેલા છો અને જે વાતો અમે જાહેર મંચમાંથી નથી કરી શકવાના હું એક નહીં અમારા દરેક કલાકારો એ આપ એની નાભીમાંથી શબ્દોને કાઢીને સમાજ સુધી પહોંચાડવાનું કામ કરો છો અમે ઘણીવાર તમે પૂછો ત્યારે અમે ભૂલી જતા હોઈએ છીએ કે અમે કેમેરા સામે બેઠા છીએ પણ એ લાગણીસભર વાતો લોકો સુધી પહોંચાડો છે તમામ નાગરિકોને તમામ લોકોને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને આવા સારા કાર્યથી આવી સારી ચેનલોથી આપણે સદાય જોડાતા રહીએ એવી શુભકામના આપું આ બધાને વિનંતી કરો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર પણ કરો અને સદા માણતા રહ્યો કારણ કે આ ચેનલ પરિવાર સાથે જોવા જેવી છે જય રામ થેન્ક યુ જય શ્રી રામ